ઇબ્રાહીમ સાથે પરમેશ્વરનો કરાર. ઝલાપાલો થવાના ઘણા વર્ષ બાદ દુનિયામાં ઘણા બધા મનખો વધી જેત અને વૈ એક સા બોલતો હતો. પરમેશ્વરે આખી ધરતીમાં ફેલાવાનું કીધું હતું. એને છોડીને વૈ એક જગ્યા ભેગા થાય અને એક શહેર બનાવ્યું. વૈ અભિમાની થઈ ગયો અને પરમેશ્વરે જે કીધું હતું એની વાતને એના વે ધ્યાનમાં ન રાખી. એના વે આકાશ તક એવો એક બુરસ બનાવવાની શરૂઆત કરી. પરમેશ્વરે બાળ્યું કે વૈ બોંડાઈ કરવા હારું હાથે મળીને કામ કરતો રહે તે વૈ વધારે પાપી બાબત કરે. એત્રે હારું પરમેશ્વરે એનાની ભાષા બદલી નાખી અને આખી દુનિયામાં મનખને વખેર નાખ્યું. એના વે જે શેર બનાવવાની શરૂઆત કરી હતી એના શેરનું નામ બેબીલોન હતું, જેનો અર્થ ગુસવણ થાય. ઘણા વર્ષ બાદ પરમેશ્વરે ઇબ્રાહીમ નામના એક માણસ સાથે વાત કરી. પરમેશ્વરે એને એમ કીધું, તારો દેશ અને તારો પરિવાર છોડીને જે જગ્યા હું તને બતાડું હે તો જા, હું તને આશીર્વાદ આપી અને તારાથી એક મોટી કોમ પેદા કરે. હું તારું નામ મોટું કરે. જે તને આશીર્વાદ આપે એને હું આશીર્વાદ આપે અને જે તને હરાપ આપે એને હું હરાપ આપે. તારી લીધે ધરતી પરનું બધા મનખા આશીર્વાદ મેળવે. એત્રે હરું ઇબ્રાહીમ પરમેશ્વરની આજ્ઞા માનીને એની બજીયર સારા અને એના બધા નોકર અને જે કંઈ એને કન હતો વે બધું લઈને પરમેશ્વર જે કનાન દેશ વતાડ્યું હતું ત્યાં વૈજ્યો. જ્યારે ઇબ્રાહીમ કનાનમાં આવ્યો ત્યારે પરમેશ્વરે કીધું, તારી આજુબાજુ ભાળ, હું તને અને તારી પેઢીને મનખને આ દેશ જીતું ભાળે હે વારસા તરીકે આલે. ત્યારે ઇબ્રાહીમે એના દેશમાં રહેવાસી થયો. એક દાડો ઇબ્રાહીમ પરમેશ્વરના યાજક મલકી સિદ્ધેકને મળ્યો. મલકી સિદ્ધેકે ઇબ્રાહીમને એમ કહીને આશીર્વાદ આપ્યો, આકાશ અને ધરતીના માલિક ઇબ્રાહીમને આશીર્વાદ આપો. તર ઇબ્રાહીમે મલકી સિદ્ધેકને એની બધી વસ્તુમાં દસો ભાગ આપ્યો. ઘણા વર્ષ નકળી જ પણ ઇબ્રાહીમ અને સારાને હજુ તક કંઈ સોરો ન હતો. પરમેશ્વરે ઇબ્રાહીમ સાથે ફેર વાયદો કર્યો કે તમને સોરો થાય અને આકાશને તારા જોગ એનો પરિવાર વધે. ઇબ્રાહીમે પરમેશ્વરનું વસન પાળ્યું. એટલે હરું પરમેશ્વર એમ જાહેર કર્યું કે ઇબ્રાહીમ ધર્મી માણસ હતો. ત્યારે પરમેશ્વર ઇબ્રાહીમ સાથે કરાર કર્યો. કરાર તે બે પક્ષ વચ્ચે સહમતી હે. પરમેશ્વરે કીધું, હું તને તારા પોતાના શરીરનો સોરો આલે, હું કનાન દેશ તારી પેઢીને મનખને આલે. પણ હજુ ઇબ્રાહીમનો સોરો નહોતો.